नमस्कार, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું સોનલ. જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસિતભાઈ પાઠક. હસિતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. નમસ્કાર. નમસ્કાર હસિતભાઈ, આજના પંચાંગ વિશે દર્શકોને માહિતગાર કરશો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2079 ચાલી રહ્યો છે. તારીખ આજથી ડિસેમ્બર માસનો પ્રારંભ થયો છે. આજે છે 1 ડિસેમ્બર 2022. આજની તિથિની વાત કરીએ, માક્ષર મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષની આજે 8મ છે. જોકે સવારે 7:20 પછી 9મીનો પ્રારંભ થઈ ગયો છે. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા, યોગ હર્ષણ અને કરણ ભાવ આવે છે. આજની રાશિ રાશિ આવે છે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને ગ્રહ ગોચર તેમજ મુહૂર્તની ગણતરી માટે પણ આજે કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દુર્ગાષ્ટમી, આજે પંચક પણ છે અને આજની તિથિ એ ક્ષય તિથિ છે. આજે નોમનો ક્ષય છે એટલે ભાગી તિથિ કહેવાય. એટલે દિવસ અશુભ ગણાય. કોઈ પણ અગત્યનું કાર્ય જો કરવાનું હોય તો યોગ્ય માર્ગદર્શન લેવું અથવા બને તો આજના દિવસે ન કરવું હિતાવહ રહેશે. ઉપરાંત જો વાત કરીએ તો સૂર્ય આજે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યો છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં આજે સૂર્ય નક્ષત્રમાં આવશે અને બુધનો ધનુ રાશિમાં આજે પ્રવેશ થશે. જી હસિતભાઈ, આજની વાસ્તુ ટીપ શું હશે તે દર્શકોને જણાવો. હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ જણાવી રહ્યા છે લગ્ન જીવન બાબતે કે લગ્ન જીવન સુખી રહે, દુઃખી રહે, લગ્ન થાય, ના થાય, મોડા થાય, આ બધી બાબતો પર વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ પ્રભાવ છે. એટલે વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મદદરૂપ થાય છે તો જુઓ, વાસ્તુશાસ્ત્ર એ દિશાઓનું શાસ્ત્ર છે, તત્વોનું શાસ્ત્ર છે, ઉર્જાનું શાસ્ત્ર છે. તો દરેક દિશામાં જો યોગ્ય રીતે ઉર્જા ગોઠવાયેલી હોય તો વાસ્તુ દોષ ઓછો હોય છે અથવા નથી હોતો. આપણે આગળ વાત કરીએ તે અન્ય દિશાઓની. આજે આપણે વાત કરીશું અગ્નિ ખૂણો. અગ્નિ ખૂણો એ ખૂબ જ મહત્વનો છે કારણ કે સ્ત્રીઓ માટે અગત્યનું છે. અને એમ કહેવાય ને કે ઘર, સંબંધ, પરિવાર તો સ્ત્રીઓથી જ ચાલતો હોય છે. એટલા માટે અગ્નિ ખૂણામાં બને તો જ્યારે રસોઈ કરતા હો ત્યારે પૂર્વમુખી રસોઈ કરો તે કે શ્રેષ્ઠ ગણાતું હોય છે. અગ્નિ ખૂણો ધ્યાન રાખવું કે બિલકુલ બંધ ન હોવો જોઈએ. ત્યાં પાણી બને તેટલું ઓછામાં ઓછું અથવા ન હોવું જોઈએ, તે ખૂબ જ લાભદાયી રહેતું હોય છે. ઉપરાંત અગ્નિનો ખૂણો જે છે તે સમતલ હોવો જોઈએ, તેમાં ઢાળ કે ઊંચ નીચ ન હોવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી અગત્યની બે વાત, અગ્નિ ખૂણામાં રસોડું હોય, રસોડામાં બ્લેક કલરનો ગ્રેનાઇટ કે પથ્થર ન વાપરવો અને ત્યાં માસ્ટર બેડરૂમ રાખવો પણ સજેસ્ટેડ નથી. આ વાતનું જો ધ્યાન રાખવામાં આવે તો લગ્ન જીવન ઉત્તમ રહેતું હોય છે. જી, આપણી સાથે હરીશભાઈ જોડાઈ ગયા છે. હરીશભાઈ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 27/8/1961. જી. જન્મ સ્થળ અમદાવાદ. જી. અને સમય છે રાતના 11:34. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા બે પ્રશ્નો છે. બરાબર ને? હા જી, હા જી સર. અને કયું વર્ષ જોવું છે? વર્ષ તો ભાઈ પતવાયું, ડિસેમ્બર ચાલે છે. હા જી, હા જી, સમજી ગયો. દરેક વ્યક્તિ હોય છે તેને ભાગ્ય અને ભવિષ્ય જાણવામાં ખૂબ રસ હોય છે અને હોવો જ જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ હંમેશા સુખની પાછળ દોડતા હોઈએ છીએ અને જીવન સુખી જ હોવું જોઈએ. પરમાત્માએ સમગ્ર સૃષ્ટિની રચના સુખી થવા, આનંદી થવા જ કરી છે. કારણ કે શાસ્ત્રમાં, ઉપનિષદમાં કહ્યું છે
કે રસો વૈ સહ ઈશ્વર એ રસ સ્વરૂપ છે અને સૌથી ઉચ્ચ જો આત્માની કોટી હોય તો તે આનંદ સ્વરૂપ છે. બરોબર છે? એટલે સુખી થવું જોઈએ, પણ કુંડળી અને ગ્રહો કંઈક અલગ ચાલ રમતા હોય છે. ચાલો જોઈ રહીએ, સૌથી પહેલા તમારી રાશિ કઈ આવે છે. રાશિની જો વાત કરવામાં તમારી મીન રાશિ આવે છે. તમે જે વિગત આપી છે, તારીખ આપી છે, સમય આપ્યો છે, તે અનુસાર તો મીન રાશિ એટલે દ ચ ઝ અને થ આ નામથી તમારે તમારું ભવિષ્ય, ગ્રહ, ફળ, ગોચર આ બધી વસ્તુ તેનાથી ગણવી તમારે સારી રહેશે. કુંડળીમાં જોવા જઈએ તો ગુરુ મહારાજ એ ભાગ્યસ્થાનમાં છે, એટલે સારા ગણાય, પણ નીચના હોવાથી, શનિ સાથે હોવાથી જીવનમાં તમારી પાસે ઘણું બધું જ્ઞાન, ઘણા બધા સંપર્કો હોય, પણ જોઈએ તેવો ઉપયોગ ન થઈ શક્યો હોય તેવું બને. તેમ છતાં જીવનમાં સારી સ્થિતિ આપેલી હોય તેવું પણ બની શકે છે. સુખસ્થાનમાં રાહુ સૂર્યનો ગ્રહણ દોષ છે, એટલે સુખમાં ઉચ્ચનીચ રહ્યા કરે, માનસિક તણાવ અને હૃદયમાં ક્યાંક અભાવ, અસંતોષની ભાવના જીવનમાં રહ્યા કરી હોય તેવું બને. ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવી દેજો. આવનાર સમયની જો વાત કરવામાં આવે તો થોડુંક ધ્યાન રાખવાનું છે. જાન્યુઆરી મહિનાથી મીન રાશિને સડસતી પનોતી શરૂ થઈ રહી છે, જોકે પાયો સારો છે. તેમ છતાં 17 જાન્યુઆરી બાદ શનિના ઉપાય કરવા એ તમારા માટે સારું રહેશે. જી, આપણી સાથે અમીબેન જોડાઈ ગયા છે. અમીબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 1/1950. જી, સમય નથી અને મને હવે ઘર મળતું નથી, મને મારા ભાઈઓ બોલતા નથી, મારા દેર બોલતા નથી. હવે મારે શું કરવું? મને અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય કઈ બાજુ આવે એ ખબર પડતી નથી. જી, તમે બેન પહેલા પણ ફોન કર્યો હતો ને? હા, કરેલો. તો એ વખતે તમને શું ઉપાય આપ્યા હતા બેન? કાગળ લઈને બેસો અથવા મોબાઈલ ઓન રાખીને રેકોર્ડ કરી લો. બરોબર છે? આ જમાના તમે જો બેન ફરી પ્રશ્ન પૂછો, આજે હું તમને ઉપાય બતાવું. તમે ફરી યાદ ન રાખો તો શું કરશો કહો મને? આ વસ્તુ સમજવાની. અથવા તમે કોઈ બીજા વ્યક્તિને સાથે રાખો કે જે સમજી શકે, લખી શકે, આ વાતનું ધ્યાન રાખશો ખાસ. બરોબર છે બેન? કારણ કે તમે ઘર બાબતે કહ્યું, ઘર બાબતે તકલીફ રહેવાની જ છે, કારણ કે તમારા ઘરના સ્થાનમાં રાહુ છે. રાહુ ઉચ્ચનીચ કરાવે, ઘરમાં ફસાઈ જાઓ, તકલીફ પડે. ખૂબ ધ્યાન રાખજો, 100 ગણે ગાળી રાખજો. તમે એના માટે ખાસ શિવજીની ઉપાસના કરો, રુદ્રી કરાવો જો તમારી શક્તિને વ્યવસ્થા હોય તો, નહીં તો શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરો નિયમિત રીતે અને પ્રાર્થના કરો તો ઘર બાબતે અનુકૂળતા થઈ શકશે. પરિવાર બાબતે મેં તે વ્યક્તિ પણ તમને કહ્યું હતું કે ગુરુ મહારાજ એટલે ગુરુ ગ્રહ જે છે તે નીચના છે પરિવાર સ્થાનમાં, એટલે ગુરુ ગ્રહના આપ જપ કરો, દત્ત બાવણીનો પાઠ કરો દરરોજ. જો આજે જ ગુરુવાર છે, આજથી શરૂ કરી દો. આમ તો એવું કહેવાય કે દરરોજ એક સવાર સાંજ એક વાર કરો. ગુરુવારે 52 દત્ત બાવણી કરો તો તમારું કાર્ય એમ કહેવાય છે 52 ગુરુવારે નિત્ય એમ કરે પાઠ બાવણી, 52 ગુરુવાર એક વર્ષ સુધી કરો, તમે જોશો તમારા જીવનમાં અનુકૂળતા વધી શકશે. બીજું બેન, તમે એમ કહ્યું કે તમને દિશાઓ વિશે ખબર નથી, પણ એ વાતનું ધ્યાન રાખવાનું હંમેશા બેન કે આપણે જે શીખ્યા છે, જન્મથી શીખ્યા છીએ કે જુઓ, સૂર્ય ઉગે પૂર્વ કહેવાય, એની સામેની પશ્ચિમ કહેવાય. બરોબર છે? એના ડાબા હાથે ઉત્તર આવે, જમણા હાથે દક્ષિણ આવે. આટલું તો ખબર પડે આપણને. પછી આગળ વિશેષ તમારે સમજવું જોઈએ. ચાલો, તમારો પ્રશ્ન વ્યાજબી છે. આપણે એવું છે તો આવતા અઠવાડિયે ફરી એકવાર આવતા મંગળવારે બુધવારે જોઈ લઈશું. દિશાઓ વિશે થોડું વાસ્તુમાં વધુ સમજાવીશું કે દિશાઓ કેવી રીતે ગણવી અને શું કરવું. ચોક્કસ આપનો પ્રશ્ન અન્ય દર્શકોને પણ લાભકારી રહી શકશે. જી અસિતભાઈ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે થોડુંક ધ્યાન એ રાખવાનું છે આજે કે બિનજરૂરી રોકાણ ટાળજો. ઇન્વેસ્ટમેન્ટના કોઈ ડિસિશન હોય તો જરા ધ્યાન રાખવું પડશે. જીવન સાથે સાથે ક્યાંક તણાવ પણ થઈ શકે તેવું છે, પણ હા, સારી વાત એ છે કે કાર્યક્ષેત્રે તમારા માટે આજે પ્રગતિ રહેવાની છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આર્થિક લાભની તમારી આશા આજે ફળવાની છે, એટલે પોઝિટિવિટી રાખજો. નવા આયોજનો સફળ છે, પણ એક વાતનું ધ્યાન રાખજો. મેં કહ્યું છે આજના પંચાંગ પ્રમાણે કે આજે ક્ષય તિથિ છે, એટલે થોડુંક ધ્યાન રાખી સલાહ લઈને આગળ વધજો. ધંધા રોજગારમાં તમને સફળતા છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે, એટલે કે પ્રોપર્ટી હોય,
તે બાબતે કોઈ નિર્ણય લેવાના હોય તો આપ લઈ શકો છો, પણ લખાણ કરવાનું હોય, બાનું કરવાનું હોય તો ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. રચનાત્મક કાર્યોમાં સફળતા છે અને ખાસ કરીને સેવાકર્મી નોકરિયાત વર્ગને આજે લાભ થઈ શકે તેમ છે. જી અસિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. તો હાલ સમય થયો છે એક વિરામનો, આપ જોતા રહોજો. દર્પણમાં વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે જ્યોતિષ આચાર્ય હસિતભાઈ જોડાયેલા છે. હસિતભાઈ, કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે થોડું ધ્યાન રાખવાનું છે. જો કાયદાકીય બાબતો હશે તો તેમાં અડચણની શક્યતા છે, એટલે ઉતાવળ ન કરતા. પરિવારમાં માંદગી રહ્યા કરે એટલે તમારા કુટુંબીજનોનો ખ્યાલ રાખવો પડશે. પણ સારી વાત એ છે કે આજના દિવસે તમારી પોતાની આવડતથી સફળતા તમને મળવા જઈ રહી છે, એટલે પોતાની જાત ઉપર મુસ્તાક જરૂર રહેજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ, રોકાણો તમારા ફળદાયી છે, ઇન્વેસ્ટમેન્ટ લાભકારી છે. સામાજિક ક્ષેત્રે આજે વ્યવસ્થા રહી શકે. જો ઉચ્ચ હોદ્દા પર હો તો કામકાજનો લોડ આજે વધવાનો છે તમારો. દાંપત્ય જીવનમાં પણ આજે ગ્રહો તમને અનુકૂળતા આપી રહ્યા છે. અપરિણિત વ્યક્તિઓ આજે પાત્ર પસંદગી માટે પ્રયત્ન જરૂર કરો. હવે વાત કરીએ આપણે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો ઉત્સાહમાં આજે વધારો થાય તેવો દિવસ છે. પોઝિટિવિટી જળવાઈ રહેશે અને તમારા કાર્યની કદર થાય, રિસ્પોન્સ સારો મળે તેવું બને. આજે મુલાકાતો તમારા માટે વિશેષ લાભદાયી રહેવા જઈ રહી છે. જી હસિતભાઈ, અન્ય ત્રણ રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજના દિવસે થોડુંક એવું લાગશે થાકનો અનુભવ થાય એવું બની શકે. આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે, ઉતાવળિયું પગલું ન ભરતા વિચારીને આગળ વધજો. સંતાનો પ્રત્યે થોડુંક ધ્યાન રાખજો. ક્યાંક તમારી બેદરકારી હોય તો એ વાત પર ધ્યાન રાખવું પડશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો મનોરંજન તરફ મન વળે એવું બને. થોડું રિલેક્સ ફીલ કરશો અને કંઈક અલગ કરવાની ઈચ્છા હશે. આયોજનોમાં કોઈ ને કોઈ ફેરફાર આજે થશે, માટે એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. સારી વાત એ છે કે કૌટુંબિક કોઈ વિવાદ ચાલતો હશે તો તેનો ઉકેલ મળી શકશે. હવે વાત કરીએ ધનુરાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે સંયમ જરૂરી છે, વધુ પડતો ઉત્સાહ તમારા માટે જે છે તેના પર કંટ્રોલ કરજો. કારણ કે અતિને ગતિ નથી હોતી અને ક્યાંક ખર્ચો પણ વધી જાય તેવું બની શકે એવું છે. પોતાનો જો ધંધો રોજગાર વ્યવસાય હશે તો તેમાં તમને આજે લાભ થઈ શકે તેમ છે. જી, આપણી સાથે વધુ એક કોલર અંગનાબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હેલો જી, જન્મ તારીખ 10/11/90. જી, ફરીથી અને સ્થળ વડોદરા. જી, ફરીથી જન્મ તારીખ જણાવો. 45. હા જી, જન્મ તારીખ ફરી એક વાર જણાવો. 10/11/90. જી હા. પ્રશ્ન જણાવો આપનો. મન બાબાનું લગ્ન નથી થતું. જી, જન્મ સમય સવારનો છે કે સાંજનો છે? જન્મ સ્થળ વડોદરા. જન્મનો સમય? સમય સવારનો છે કે બપોરનો? હા, સવારનો છે. સવારે 10:45. હા જી, લગ્ન બાબતે પ્રશ્ન છે આપના દીકરાનો. શું નામ છે આપના દીકરાનું? નિતેશ. હા જી, ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. અત્યારે દશા શું ચાલી રહી છે? ધનુ લગ્નની કુંડળી આવે છે, રાશિ તેની સિંહ રાશિ આવી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર અને વાત કરીએ તો સપ્તમ સ્થાનનો અધિપતિ જે બુધ છે તે દ્વાદશ સ્થાનમાં છે, એટલે સપ્તમ સ્થાન નબળું પડી રહ્યું છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, પણ શનિ મહારાજ જે છે તેની દ્રષ્ટિ પડી રહી અને વિલંબ દેખાઈ રહ્યો છે. સમયમાં જો વાત કરવામાં આવે તો થોડોક હજી મધ્યમ સમય ચાલે છે. 2023માં એપ્રિલ બાદ એક યોગ દેખાઈ રહ્યો છે, તેમાં પ્રયત્ન કરજો. પણ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સૌથી અગત્યનું કુંડળીમાં ચાંડાલ દોષ છે, જેના કારણે ગુરુ મહારાજની શુભતા ઘટી રહી છે. તો આ વાતનું ધ્યાન રાખવું પડશે. ભલે ઉચ્ચનો ગુરુ છે પણ આ એક તકલીફ આપી રહ્યા છે અને અષ્ટમ સ્થાનમાં છે. તો સૌથી પહેલા તમે ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો. બુધ ગ્રહના જપ કરો અને તેનું દાન કરો. તમારા ઘરમાં ઉત્તર દિશામાં દોષ છે, વાસ્તુ દોષ છે, તે તમે દૂર કરાવો, તેને સંતુલિત કરાવો તો આ બાબતે અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. અને નિયમિત રીતે બુધવારના દિવસે મગનું દાન કરો. જી જી, આપણી સાથે હીરાબેન જોડાઈ ગયા છે. હીરાબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, જન્મ તારીખ છે 23/7/1998.
ફરી કહેશો બેન શાંતિથી. 23/7/1964 નોકરી માટે ઘણી બધી બાબતો જોવાની હોય છે, ઘણા બધા ગ્રહો, કર્મસ્થાન, નોકરીનું સ્થાન, આ બધી વસ્તુ જોવાની હોય છે. વૃષભ લગ્નની કુંડળી આવે છે કે જ્યારે સૂર્ય મહારાજ જે છે તે ઉચ્ચના છે, પણ દ્વાદશ સ્થાનમાં હોવાથી થોડી તકલીફ આપે, શક્યતા બતાવે છે કે હા પ્રયત્ન કરો, થોડોક વિલંબ ધારા કરતાં થશે, થોડી મહેનત ધારા કરતાં વધારે કરવી પડશે. અને બીજું માર્ગદર્શન લેવામાં પ્રોપર ધ્યાન રાખજો, એ વસ્તુ ખૂબ જરૂરી છે. નિયમિત રીતે સૂર્યને જળ ચડાવો, સૂર્યના જપ કરો. કર્મસ્થાન છે તમારું ખૂબ ડિસ્ટર્બ છે, કારણ કે ત્યાં ગ્રહણ દોષ છે અને ચાંડાલ દોષ છે, માટે તમે ઉચ્ચ પોઝિશન બતાવે છે. દસમ સ્થાનમાં જ્યારે કેન્દ્રમાં ગુરુ હોય તે બતાવે કે સારી પોઝિશન જીવનમાં આવી શકે, પણ સાથે કેતુ હોવાને કારણે અને ચંદ્ર હોવાને કારણે બંને દોષ થયા છે. તો ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ આપના માટે ખૂબ જરૂરી છે. એનાથી તમારા જીવનમાં શાંતિનો અનુભવ થશે. અને સૌથી અગત્યની વાત છે કે આપની કુંભ રાશિ છે, કુંભ રાશિને 7.5 થી ચાલે છે પનોતી, તો શનિના જે ખાસ ઉપાય કરજો તેમાં શનિવારે શનિની વસ્તુઓનું દાન કરવું એ તમારા માટે ખૂબ લાભકારી રહેશે. નિત્ય પીપળાની પ્રદક્ષિણા કરો અને પીપળાને પ્રાર્થના કરશો તો તમારું કાર્ય થઈ શકે તેવું છે. શક્યતાઓ છે આવતા વર્ષે 2023-24 પણ મેં જે કીધું આ ઉપાયો તમને અનુકૂળતા વધારી આપે તેવી સંભાવના છે. જી હર્ષદભાઈ, રાશિમંડળની હવે અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મેન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે થોડું ખાવા પીવામાં સાચવવું, આજે ખાનપાનમાં ધ્યાન રાખજો, સિઝનલ ઇફેક્ટ થઈ શકે. જો કે સારી વાત એવી છે કે વિરોધીઓ સામે વિજય મળે અને સામાન્ય આર્થિક લાભ પણ તમારો જો કંઈ અપેક્ષા છે તો ફળશે, પણ ક્યાંક આજનો દિવસ થોડો અસંતોષ પણ તમને આપી શકે તેમ છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ, ભાઈ આજે તમને આવકની તકો મળશે એટલે થોડુંક તમારી નજર છે ખુલ્લી રાખજો. પરિવારમાં પણ તમને લાભ રહે અને આજે ઓવરઓલ તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય તેવું બની શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ, મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ વાત કરીએ તો આજે ધાર્મિકતા વધે તેવું છે. સાથે સાથે વિદેશની જો કોઈ બાબત હશે તો તે અનુકૂળતા બતાવી રહી છે. ખર્ચા પર આજે કાબુ રાખવો પડશે, નહીતર પછી તમારા કાબુ બહાર જઈ શકે તેવું છે, માટે બજેટ પર કંટ્રોલ જરૂરી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી તો ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ, આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.